તમારા પતિને કંઈ સાજુ નથી તો તમે લગ્ન કેમ કર્યા? મને ખબર હતી કે અમારો મગજ દિલી એક છે અને તમારી જેમ છે ને કોકની લાઈવમાં જઈને ફાંકા નહીં મારે ને કોકની લાઈવમાં જઈને તંબુરા જે કમેન્ટો નહીં કરે, એ એના કામમાં ધ્યાન દે. એની વાઈફ એટલી ફેમસ છે ને એ પતિ એને હારવે કમાય છે ને, તો એણે એવું નથી કીધું કે હું હવે કામ કરવા નહીં જાઉં, તારા પૈસા ઉપર ડિપેન્ડ છું. એણે મારો રૂપિયો નથી લીધો અને મારા એટલા આ સ્વભાવને સહન કર્યો ને મને પૂરેપૂરી પ્રાઇવસી આપી અને મારી જિંદગીની નાની મોટી દરેક ભૂલથી લઈને દરેક ગલતી ગુના બધું માફ કર્યું. એવી એની ક્ષમતા છે ને એટલે મેં એને લગ્ન કર્યા. લગ્ન કર્યા તો એ જ નહોતી ખબર, પણ ધીમે ધીમે ખબર પડવા મળી ને એટલે હું એને રોઈ. લગ્ન તો કર્યા કાકાએ, પણ રહી એટલા માટે. તમારી કમેન્ટનો મારો જવાબ આપવો જરૂરી હતો નહીં બિલકુલ જ, અને તમે ડિઝર્વ નથી કરતા, ઓકાતી નથી તમારી આ જવાબ સાંભળવાની, પણ મને એવું લાગ્યું કે મારા કમેન્ટની જવાબ દેવો જ જોઈએ. અને જેના જેના પતિ બહુ હાજુ છે ને એને બહુ બધી મોટા ભાગના વાત કરું છું, અમુકને બાદ કરીને એને ઘણા ખરા રોડે ચડાવ્યા, બહુ હાજુ છે ને એના, બહુ લેવાનું હોય ને એને અંદર ખાને કંઈ લેવાનું હોય જ નહીં. મેં એવા બહુ દાખલા જોયા છે જેનામાં બહુ મોટામાં બોડી ફિગરમાં બધા કાઢી લેવાનું હોય ને એના અંદરમાં કાંઈ કાઢી લેવાનું હોય.